પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી. 12.60 લાખની ઠગાઈ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈની ધરપકડ કરવામાં આવી. આરોપીએ ઉધના 3 રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી. મૂળ ઓરિસ્સાનો આરોપી શ્રમજીવી લોકોને કરતો હતો ટાર્ગેટ. મકાન અપાવવાના સપના બતાવી 79 લોકો પાસેથી પૈસા પડાવ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ, જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે, તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે. બનાવ જે છે એ જાન્યુઆરી 13 થી જાન્યુઆરી 2015ની વચ્ચે બનેલો છે, જેથી IPC 420 અને 120B હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી 13માં, અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ. આ રીતે 2 વર્ષની અંદર એમણે કુલ 12,60,000 રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના 12,60,000 રૂપિયા મેળવેલા હતા. ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે 6 માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં, અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલે આજે ઉપેન્દ્ર